નમસ્તે બેન, તમારી વહુ અને બાળક કેમ છે? મજામાં ને? આવો આવો શોભા બેન. હા હા, આજે આપણે નવજાત શિશુની જન્મ પછીની તરત જ લેવાની કાળજી વિશે માહિતી લેશું, જે આશા વર્કર બેન તમને કહેશે. ઠીક છે, માં ભલે આરામ કરે. બેન, તમે, તમારા કુટુંબના લોકો અને આંગણવાડીના બેન, તમે આ બાજુ આવી જાઓ. આપણે નવજાત શિશુની કાળજીના પગથિયા સમજી લઈએ. જન્મ્યા પછી બાળકને ટાઢ ન પડે તે માટે તેને આખું કપડામાં વીંટીને રાખવું, માથામાં ટોપી, હાથ અને પગમાં મોજા પહેરાવી રાખવા. જન્મ પછી બાળકને પહેલે દિવસે તરત જ નવડાવવું નહીં, કેમ કે તેનાથી બાળકને શરદી થઈ શકે છે. બાળકને માના શરીરની હૂંફ આપવી, જેમાં બાળકને માતાના શરીર સાથે લગાડવું. જન્મ પછી તરત જ બાળકને ધવડાવવાથી માતાને લોહી પડતું ઝડપથી અટકે છે. ઘણા લોકો માને છે કે જન્મ પછી તરત બાળકને ન ધવડાવવું, પણ આ ખોટી માન્યતા છે. બાળકને માતાનું પહેલું પીળું ધાવણ ધવડાવવાથી કોઈ જાતનો ચેપ લાગતો નથી અને રોગ સામે લડવાની શક્તિ વધે છે. બાળક જેટલું ચૂસે છે એટલું ઝડપથી માને નવું ધાવણ આવે છે. દિવસમાં 8-10 વખત બાળકને ધવડાવવું જ જોઈએ, જેથી તેને પોષણ અને શક્તિ મળે છે. માના ધાવણ સિવાય નવજાત શિશુને બીજું કંઈ પણ આપવું નહીં. ગળથૂથી, મધ, પાણી, ચમચો, સોમવા 34 બિલકુલ ના આપવું, એનાથી બાળક માંદું પડી જાય છે. બાળકની ડૂંટી અને આંખમાં આંજણ વગેરે જેવું કંઈ પણ ચોપડવું નહીં, એ જગ્યાને કોરી જ રાખવી, એનાથી બાળકને ચેપ લાગી શકે છે. બાળકને હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. બાળક સંડાસ કે પેશાબ કરે તો તરત જ તેને પાણીથી સાફ કરીને કપડાં બદલાવી નાખવા જોઈએ. નવજાત શિશુને હાથમાં લેતા પહેલા સાબુથી બરાબર હાથ ધોઈ લેવા, જેથી નાના બાળકને કોઈ ચેપ ન લાગે. નવજાત બાળક ખૂબ જ નાજુક હોય છે, એટલે પહેલા દિવસે એની વધુ કાળજી રાખવી જોઈએ. યાદ રાખો, જન્મ પછી બાળકને તરત જ કપડામાં વીંટીને રાખવું અને તરત જ ધવડાવવું, જેથી એને હૂંફ મળી રહે. એના લીધે તમારું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.